એક જ શાળામાં છેલ્લા 35 વર્ષથી શિક્ષણ આપતા શિક્ષક નિવૃત્ત થતા તેમનું શિક્ષણ જગત તેમજ ગ્રામજનોએ વિશેષ સન્માન કર્યું. માંડવી તાલુકાના મોટી રાયણ ગામે વાડી વિસ્તાર શાળા નંબર 1 ખાતે છેલ્લા 35 વર્ષથી શિક્ષણ આપતા શિક્ષક બાબુલાલ કાનજી પરમારનું વિદાય સમારંભ યોજાયું હતું. સતત છેલ્લા 35 વર્ષથી એક જ શાળામાં શિક્ષણ આપતા બાબુલાલ કાનજી પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ કાર્યક્રમના આરંભે ભાવેશ પટેલે સૌને આવકાર આપ્યો હતો. વિદ્યાર્થીઓએ સરસ્વતી વંદના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કમલેશ ખટારિયા, પૂનમ બૈશ્વરી, મોહન ફુફલ, આશા રબારી, પ્રકાશ નાથાણી, પ્રભાત ગિરિબાપુ, અશ્વિન શાસ્ત્રી, ડૉક્ટર પારુલ મહેતા, કાશ્મીરાબેન રૂપારેલ, પૂનમબેન ગોર વગેરેના વિશેષ સન્માન બાદ શિક્ષક બાબુલાલ પરમારનું ગ્રામજનો, શિક્ષક મિત્રો, વર્તુળોએ અને પરિવારજનોએ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિશેષ સન્માન કરી કચ્છી પાગ, મોમેન્ટો અને શાલ પહેરાવીને સન્માન કર્યું હતું. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ, માંડવી, કચ્છ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. મારું નામ પરમાર કશ્યપ બાબુભાઈ અને મારા સાથે મારા ધર્મપત્ની શ્રીમતી પ્રાર્થનાબેન કશ્યપભાઈ પરમાર. આજે મારા પરમ પૂજ્ય પિતાશ્રી બાબુલાલભાઈ કાનજીભાઈ પરમાર કે જેમણે મોટી રાયણ વાડી વિસ્તાર શાળા નંબર 1 ની અંદર સતત 35 વર્ષ સુધી શિક્ષણ કાર્ય આપ્યું છે, પોતે મુખ્ય શિક્ષક તરીકેની ફરજ અહીં પૂર્ણ કરી અને આ ગામ લોકોએ એમને ખૂબ જ સારો એવો સાથ સહકાર અને પ્રેમ ભાવના આપ્યા છે, જેના કાર્યરૂપે આજે અહીંથી જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે અમને એક ખૂબ જ આનંદ થાય છે કે સમસ્ત ગામ લોકોએ, વાડી વિસ્તારના આજુબાજુના લોકોએ, સરપંચશ્રીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સમગ્ર શિક્ષણ સ્ટાફ, એ માંડવી તાલુકાના જે શાળાનું ગ્રુપ છે એ સમગ્ર સ્ટાફે ખૂબ મજાના કાર્યને એ ઓપ આપ્યો છે, એમના માટે અમે ખૂબ જ એવી હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એ ખૂબ જ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમારા શિવશક્તિ હનુમાનજી મંદિરના મહંત પરમ પૂજ્ય પ્રભાતગીરીજી બાપુ, શાસ્ત્રી સાહિત્યકાર શાસ્ત્રીજી અશ્વિનકુમારજી અને પ્રેસ રિપોર્ટરો વગેરે પણ જેઓએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી પોતાનો બહુમૂલ્ય સમય ફાળવી અને અત્રે ઉપસ્થિત રહી અને જે શોભાની અભિવૃદ્ધિ કરી છે, અમે એમના અંતઃકરણપૂર્વક હૃદયપૂર્વક આભારી છીએ અને ભવિષ્યમાં પણ જ્યારે આવો કંઈ કાર્યક્રમ થાય અને આવી જ સાથ સહકાર બધાનો મળતો રહે એ જ પ્રભુ પાસે આજના દિવસે પ્રાર્થના છે. નમસ્કાર, મારું નામ શ્રીમતી પ્રાર્થનાબેન કશ્યપભાઈ પરમાર છે. હું શ્રી મોટીરાય પ્રાથમિક શાળામાં ટીચર છું અને આજે મારા સસરા બાબુલાલ કાનજીભાઈ પરમારનો વિદાય સમારંભ છે અને બહુ ખૂબ બધા લોકોએ સાથ સહકાર આપ્યો છે અને અમારા સરકારી છોકરાઓ કે જેના માટે બધાને ખોટી લાગણી હોય છે કે સરકારી સ્કૂલના બાળકોમાં કોઈ ટેલેન્ટ નથી હોતું અને પ્રાઇવેટ સ્કૂલમાં જે મોકલે છે એના માટે અમે સ્પેશિયલ ડાન્સ અને અમે બધો પ્રોગ્રામ રાખ્યો છે, તો અમે લોકો બીજા લોકોને બી પ્રેરણા આપીએ છીએ કે ભાઈ તમારા બાળકોને સરકારી સ્કૂલમાં મોકલો. અમારા સસરાએ 35 વર્ષ સુધી એક જ સ્કૂલ મારી અને વાડી વિસ્તારના છોકરાઓને ખૂબ બધું પ્રેરણા આપ્યું છે, પ્રોત્સાહન આપ્યું છે અને આજે એ લોકો બધા બહુ ઊંચા હોદ્દા ઉપર નોકરી કરે છે અને એ લોકો બધા પણ અહીંયા આવ્યા છે અને એ લોકો બધા ખુશ છે અને એમ માને છે કે ભાઈ સરકારી સ્કૂલમાં ભણાવવું જોઈએ બાળકોને, ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ ઓછો કરવો જોઈએ અને સરકારી સ્કૂલના બધા લાભ છે એ બાળકોને મળવા જોઈએ. ભાવભાઈ પરમાર આજ શાળા સે નિયુક્તિ લઈ રહ્યા છે, ખૂબ સરસ તરીકે સે સેવા કિયા, આગે ભી જો હૈ ધાર્મિક કાર્યો મે સહયોગ લેતા રહે, શ્રી શક્તિ ગ્રુપ મે પહેલે ભી સેવા આપી છે અને આગે ભી સેવા આપતા રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. આજે અમારા એક કર્મનિષ્ઠ શિક્ષક એવા બાબુભાઈ પરમારનો આજે વિદાય સમારંભ હતો, જેમણે એક જ ગામની અંદર રહી અને 35 વર્ષ સુધી સેવાની એક ચળવળથી જ્યોત જગાવી હતી અને સૌ સાધુ સંતો પણ ઉપસ્થિત રહી એમને એમનું નવું જીવન છે જે એમને આશીર્વાદ આપવા અત્રે પધારેલા હતા. બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત હતા અને શિક્ષક સમાજના એક પ્રમુખ વતીથી મને પણ ખરેખર વાલીઓને વંદન કરવાનું મન થયું, કારણ કે આવા સનિષ્ઠ શિક્ષક હોય, 35 વર્ષ સુધી એક જ ગામની અંદર સેવા આપી હોય અને એમનો જયારે વિદાય સમારંભ થઈ રહ્યો હોય ત્યારે હું પણ એક હર્ષની લાગણી અનુભવું છું અને બાપભાઈને
આવનાર નવા સમયની અંદર નવું જીવન જે નિરોગી અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા એ તત્પર એવી શુભેચ્છા પાઠવું છું. મારું નામ પૂનમ ગોર છે. હું કલા ક્ષેત્રે ગામમાં ફિલ્મોમાં કામ કરું છું, પણ આજે જે મને મોકો મળ્યો છે આ પ્રસંગમાં આવવાનું, જે મોટી રાયણ શાળા નંબર 1 ના બાબુભાઈ પરમાર જે શિક્ષક આચાર્ય છે, અને 35 વર્ષ સુધી અમે એક જ શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે બહુ જ સારી સેવા કરી છે. મેં ઘણા બધા પ્રોગ્રામ જોયા છે. આજે જે પ્રોગ્રામ જોયો ને, એમાં શિક્ષકો અને બાળકો બધા વચ્ચે જે પ્રેમ અને લાગણી જોઈ છે એ તો એક સામાન્ય વાત છે, કેમ કે બાળક જ્યાં પાયાનું જ્ઞાન મેળવે ને એ પ્રાથમિક શાળા હોય. હું પણ મારી પ્રાથમિક શાળાને ક્યારે ભૂલી નથી શકી. તમે કોઈ પણ જગતમાં તમારું જ્યાં સ્થાન હોય ત્યાં પહોંચો ને તો પણ તમારી જે પ્રાથમિક શાળા હોય ને એને ભૂલી ન શકો. અહીંયાના બાળકોને પણ મેં જોયું કે શિક્ષક પ્રત્યેની જે લાગણી છે એના કરતા વધુ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ લોકોને બાબુભાઈ પ્રત્યેની જે લાગણી છે એ આમ શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. એના સિવાય જે અહીંની વાડી વિસ્તારના ગ્રામજનો છે એ બધા અને ગામના લોકો બધા અધિકારીઓ એટલા બધા બાબુભાઈના કામના વખાણ કરે છે, અને મારું તો એમના સાથે એક પારિવારિક સંબંધ છે, છતાં પણ એમને કલા ક્ષેત્રે અને કલા જગતને પણ બહુ માહિત કરી અને બોલાવ્યું છે એના માટે હું એમની આભારી છું. ખરેખર શિક્ષક સમાજ જે કરી શકે છે ને એ કોઈ પણ ન કરી શકે. આજે એક માં છે ને એ પોતાના એક જ બાળકને સાચવે ને તો સાંજ પડે તો એમ કે હાશ હવે સાંજ પડી હું તો આખો દિવસ થાકી જાઉં છું. પણ ધન્ય કહેવાય એ શિક્ષકને કે જે આખો દિવસ આટલા બધા છોકરાઓને એક પાયાનું જ્ઞાન આપે. પાયાનું જ્ઞાન છે ને બહુ અઘરું છે આપવું. આજે કોલેજમાં એડમિશન મેળવવા માટે જે માતાઓ બાળકો માટે 2-4 ધક્કા ખાય છે ને એમાં એ થાકી જાય છે. તો તમે એટલું વિચારો કે તમારા બાળકને એકડો ઘૂંટતા શીખવાડવું અને એકડો ઘૂંટ્યા પછી 7 વર્ષ 8 વર્ષ જે પ્રાથમિક શાળામાં એને શિક્ષણનું જે પાયાનું જ્ઞાન આપવું એ શિક્ષકો માટે પણ કેટલું અઘરું હોય. આજને ભલે આપણે ગમે એટલા આગળ વધી જાય ટેકનોલોજી હોય પણ પાયાનું જ્ઞાન છે ને હાથ પકડીને પ્રાથમિક શિક્ષકો જે આપી શકે ને એ કોઈ માં પણ નથી આપી શકતી. ખરેખર બહુ જ અદભુત અને અદભુતમાં અદભુત કાર્યક્રમ આજનું જે રહ્યું એના માટે હું બધાની આભારી છું. થેન્ક યુ. આજે મને ખૂબ ખૂબ હૃદયથી ખૂબ ઉમળકાથી મને ખૂબ લાગણી થાય છે. આજે મારા જે મનના લાગણીથી જે મારાથી લાગણીથી બંધાયેલા મિત્રો અહીંના વાલીઓ અને અહીંના વિદ્યાર્થીઓ તમામ અત્રે અહીંયા ઉપસ્થિત રહી અને મારા વિદાય સન્માનમાં હાજર રહ્યા. હું હવે જ્યારે નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે થોડુંક દુઃખ તો થાય કે અમારા મિત્રોથી છૂટા પડીશ, પણ હું સમાજને એક ખાતરી આપું છું, અહીંના વાડી વિસ્તારના લોકોને પણ ખાતરી આપું છું, જ્યારે જ્યારે મારું કામ પડશે હું આ સમાજની અંદર અહીંયા આ સ્કૂલની અંદર હું ઉપસ્થિત રહીશ. સાથે સાથે અત્યારે હું બીજી પ્રવૃત્તિમાં પણ જોડાયેલો છું, BAPSની અંદર એમાં પણ કાર્યરત છું. નાગલપુર પાસે હનુમાનજી મંદિર જે છે, શિવ શક્તિમાન હનુમાનજી મંદિર, તેની અંદર પણ હું કાર્યશીલ છું અત્યારે. એટલે મારો આગળનો જે સમયગાળો છે એ સમાજ સેવા અને આવી રીતે ધાર્મિકની અંદર હું પ્રવૃત્ત કરીશ. મેં અત્રે 35 વર્ષ આ જ શાળામાં સેવા આપી છે. હું 1984 માર્ચ મહિનામાં આ શાળામાં હું હાજર થયો હતો. મને છાયાબેન ગઢવી જે અમારા શિક્ષણ સમિતિના ચેરમેન છે તેમણે શુભેચ્છા પાઠવી છે. અત્રેથી શાસ્ત્રીજી જે પધાર્યા હતા, અશ્વિનભાઈ શાસ્ત્રી, તેમણે શુભેચ્છા આપી છે. હનુમાન શિવ શક્તિમાન હનુમાનજી મંડળ જે આખું છે તેમણે મને શુભેચ્છા પાઠવી છે. ભાઈ જોશી લોક સાહિત્યકાર છે તેમણે પણ લિખિતમાં મારી મને શુભેચ્છા પાઠવી છે. મારો પરિવાર મારા સાથે જ હોય છે હંમેશા, કેમ કે હું કોઈ પણ કાર્ય કરું મને ખંભે ખંભા મિલાવી મારા પત્ની છે, મારો પુત્ર છે, પુત્ર વધુ છે, તેવા તમામ સાથે રહે છે અને મને દરેક કાર્યમાં તેઓ સહભાગી થાય છે. એક વાત કહું, આ છે સમૃદ્ધિ નું પેકેજ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણ ની દેન છે. હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંદિયા ના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાન નું હાઇબ્રિડ વરિયાળી બિયારણ મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44 કિસાન કા ગૌરવ નિશાન સીડ્સ કચ્છ સીડ્સ સપ્લાયર્સ
તો નોંધી લ્યો અમારું સરનામું, હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600. રિતેશભાઈ 9825432332. ઓફિસ નંબર 2516532516600.